સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે. અત્યારે 31 ડિસેમ્બરને લઈ અને સઘન ચેકિંગ પોલીસ દ્વારા અરવલ્લી ખાતે શરૂ કરી દેવામાં આવ્યો છે. અરવલ્લી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તમામ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં રતનપુર ચેકપોસ્ટ ખાતે પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવી ચૂક્યું છે. ત્યારે નશો કરીને આવતા નબીરાની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતમાં પ્રવેશતા 20 જેટલા નબીરાની અટકાયત હાલ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે. સમગ્ર મામલો અરવલ્લીથી સામે આવી રહ્યો છે, જેમાં 31 ડિસેમ્બરને લઈ અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. અરવલ્લી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે નબીરાઓ નશો કરીને ગુજરાતમાં પ્રવેશતા હતા ત્યારે રતનપુર ચેકપોસ્ટ પરથી તેઓ ગુજરાતની અંદર પ્રવેશ કરતા હતા ત્યારે નશો કરીને આવતા તમામ નબીરાની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે પરેશ પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, જી મહેશ, જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે કે અરવલ્લી પોલીસ અત્યારે સઘન ચેકિંગ કરી રહી છે અને નબીરાઓ જે નશાની હાલતમાં જોવા મળ્યા છે તેની ધરપકડ કરી રહી છે, શું છે વધુ વિગતો? ખાસ કરીને શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરે છે. આ રાજસ્થાનની બોર્ડર છે જ્યાંથી ગુજરાતમાં વાહનો પ્રવેશ કરી રહ્યા છે. શામળાજી પોલીસ તેમજ અરવલ્લી એલસીબી એસઓજી સહિતની જુદી જુદી ટીમો દ્વારા અહીંયા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે રાજસ્થાનમાંથી જે વાહનો ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે તેમનું જે વ્યક્તિઓ બેઠેલા હોય છે તેમનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં નશો કરીને ગુજરાતમાં પ્રવેશતા 20 નબીરાઓને શામળાજી પોલીસે અટકાયત કરી છે અને હજુ પણ સઘન ચેકિંગ ચાલુ છે. જી જી, જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે કે આટલી સઘન ચેકિંગ છે છતાં પણ નબીરાઓ નશાની હાલતમાં જોવા મળી રહ્યા છે, કાયદાનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરી રહ્યા છે અને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે, શું કહેશો આ મુદ્દે આપ? બિલકુલ લખમાં વાત કરીએ તો 31 ડિસેમ્બરને લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં વસતા જે નશાનું સેવન કરતા નવીરાઓ હોય છે તેમજ અન્ય વિસ્તારમાંથી નશો કરીને ગુજરાતમાં પ્રવેશતા હોય છે ત્યારે જે નશાખોરો છે તે વાહનમાં બેસીને ગુજરાતમાં પ્રવેશતા હોય છે ત્યારે 31 ડિસેમ્બરને લઈને જે શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર છે ત્યાં તેઓ ઝડપાતા હોય છે ત્યારે જે નશો કરીને ગુજરાતમાં પ્રવેશી કાયદાનો ભંગ કરી રહ્યા છે તેમને શામળાજી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જી લખમાં. જી, માહિતીઓ સાથે જોડાવા બદલ ધન્યવાદ. થર્ટી ફર્સ્ટને લઈ અને સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે અરવલ્લીમાં પણ અરવલ્લી પોલીસ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. રતનપુર ચેકપોસ્ટ જે બોર્ડર છે ત્યાં ખાતે પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. જે પણ નબીરાઓ નશાની હાલતમાં જોવા મળી રહ્યા છે તેઓની અટકાયત કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં આ બોર્ડર પરથી પ્રવેશતા 20 જેટલા નબીરાની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 31 ડિસેમ્બરને લઈ અને પોલીસ દ્વારા આ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.